નમસ્કાર મિત્રો, વર્લ્ડ વિદ્યા વિથ વિશાલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે વાત કરવી છે રિજેક્શન થેરેપી વિશે. શું આવી કોઈ થેરેપી હોય જે માણસને રિજેક્શન સામે લડવામાં મદદ કરે? રિજેક્શન એટલે કે અસ્વીકાર. આપણે સૌ જીવનમાં અનેક પ્રકારના અસ્વીકારનો સામનો કરતા હોઈએ છીએ. ઘણી વખત આપણે કોઈ વાત સ્વીકારે નહીં, આપણો કોઈ આઈડિયા સ્વીકારે નહીં, કોઈ પ્રપોઝલ સ્વીકારે નહીં, એટલે આપણને દુઃખ થાય. હવે આ દુઃખની અસર એટલી મોટી હોય છે કે ભવિષ્યમાં આપણે નવા આઈડિયાઝ અથવા નવી વાત કરતાં અચકાઈએ, અને ઘણા લોકો રિજેક્શનથી એટલા બધા ડરી જતા હોય છે કે એ જીવનમાં નવું કશું જ કરવા માટે ક્યારે તૈયાર થતા નથી. તો શું આનો કોઈ રસ્તો ના હોઈ શકે? આપણે જાણીએ છીએ કે પાશ્ચાત્ય જગતમાં લોકો જીવનની નાની નાની સમસ્યા ઉપર ઘણા બધા પ્રયોગો કરતા હોય છે. એમાં જ એક કેનેડિયન ઓન્ટરપ્રેનર્સ જેણે પ્રયોગ કર્યો છે અને વેબસાઇટ બનાવી છે જેનું નામ છે rejectiontherapy.com. આમાં શું કરવાનું હોય છે? એમાં લખ્યું છે કે 30 days of rejection, એટલે કે 30 દિવસ સુધી આપણે સામેથી જઈ અને લોકો પાસે રિજેક્ટ થવાનું. અને એમાં કેટલાક પ્રયોગો આપ્યા છે અને આ પ્રયોગો કરનાર એક વ્યક્તિએ આ ચેલેન્જને 30 દિવસ નહીં પણ 100 દિવસ સુધી લંબાવી, એટલે કે 100 દિવસ રોજ ઉઠી અને કોઈ વ્યક્તિ પાસે જવાનું અને રિજેક્ટ થવાનું. પણ શું એ 100 દિવસ રિજેક્ટ થયા? તો કે ના. શરૂઆતને એક બે ઉદાહરણ લઈએ. દાખલા તરીકે કોઈ અજાણ્યા માણસ પાસે જઈ અને એની પાસેથી 10,000 રૂપિયા ઉછીના માગવાના, શું એ આપે? મોટાભાગે ના આપે. ન આપે એટલે આપણે રિજેક્ટ થઈએ. રિજેક્ટ થઈએ એટલે આપણે મોટાભાગે ત્યાંથી ચાલવા લાગીએ. આ રિજેક્શન થેરેપીમાં એવી દલીલ છે કે મોટાભાગે આપણે રિજેક્ટ થઈએ ત્યારે ત્યાં જ આપણે રોકાતા નથી, એટલે કે એ રિજેક્ટ આપણે શા માટે થઈએ. દાખલા તરીકે કોઈ વ્યક્તિને આપણે પૂછીએ કે તમે મને 10,000 રૂપિયા આપશો અને એ ના પાડે, તો આપણે કારણ ના પૂછીએ કે શું કામ નહીં આપે, આપણે બસ એ રિજેક્શન લઈને ચાલતા થઈએ. તો આ ઉદાહરણનો જે અર્ક છે એ છે કે રિજેક્શન મળે છે ત્યારે એના કારણો અને જે સંભવિત શક્યતાઓ જે છે એ ત્યાં સુધી આપણે જઈએ. તો શું થાય કે રિજેક્શન સાથે જોડાયેલું જે દુઃખ છે એમાંથી આપણે આપણી જાતને અલગ કરી શકીએ, અને એમ કરતાં કરતાં ધીમે 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 આપણને આ અસ્વીકાર સાથે પનારો પાડતા આવડી જાય, અને તો આપણે જીવનમાં જે કંઈ પણ નવું કરવું છે એના માટેના અનેક દ્વાર ખુલી શકે. અને આ રિજેક્શન થેરેપી જેણે પોતાના જીવનમાં અમલ મૂકી એમનું એક સરસ ટેડ વ્યાખ્યાન પણ જોવા જેવું છે, જેનું નામ છે 100 Days of Rejection. અને કહે છે કે દુનિયાના મોટાભાગના જે તત્વચિંતકો થયા, સમાજ સુધારકો થયા, કે જેમણે દુનિયામાં બહુ મોટા પરિવર્તન આણ્યા, એ બધા જ લોકોએ પોતાના જીવનમાં રિજેક્શનનો સામનો કર્યો છે, એ રિજેક્શનથી ભાગ્યા નથી. ઉદાહરણ તરીકે મહાત્મા ગાંધીને પ્રેટોરિયા રેલવે સ્ટેશન ઉપર રિજેક્ટ કરીને ફેંકી દીધા ત્યારે એ ત્યાં અટક્યા નહીં અને એનો ઝુંબેશ ચલાવી. નેલ્સન મંડેલા, માર્ટિન લ્યુથર કિંગ, જીસસ ક્રાઇસ્ટ, આ બધા જ એવા ઉદાહરણો છે જેણે જીવનમાં રિજેક્શનનું ઉર્ધ્વીકરણ કર્યું અને એની સાથે એક પ્રકારનો ગરબો કેળવો, જેથી એ લોકોએ પોતાનું આગવું નામ બનાવ્યું, પોતે ધારેલા કાર્યો પણ કર્યા. તો આપણે સૌ આ પ્રયોગ કરીએ કે જો આપણે રિજેક્શનથી ડર લાગતો હોય તો એ ડરને આપણે આપણી જાતે જ સામેથી રિજેક્ટ થઈ અને દૂર કરી શકીએ. તો મને લાગે છે કે તમે પણ આ રિજેક્શન થેરેપી વેબસાઇટની મુલાકાત લેશો. 100 Days of Rejection નામનું જે ટેડ વ્યાખ્યાન છે બહુ જ સરસ છે, એ તમે જોશો અને એકાદ પ્રયોગ પણ કરી જુઓ શું થાય છે. તો મને આશા છે આજની વાત આપને ગમી હશે. મળીએ છીએ વર્લ્ડ વિદ્યા વિથ વિશાલ આવતા એપિસોડમાં. થેન્ક યુ સો મચ.